राजकोट जिला उपरेटा खाते आज थी टेकाना भावे मगफळी खरीदी नो प्रारंभ करायो। राजकोट जिला उपरेटा खाते आज थी टेकाना भावे मगफळी खरीदी नो प्रारंभ। राज्य सरकार द्वारा 160 मगफळी खरीदी केन्द्र अत्यार सुधी में 7493 खेडूतोए नोंधणी करावी चुक्या छे। उपरेटा खाते टेकाना भावे मगफळी खरीदी केन्द्र उपरेटाने फाळवता खेडूतोमां खुशी। धोराजी उपरेटाना धारासभ्य महेन्द्र पाडलियाए टेकाना भावे मगफळी खरीदीनुं करावी शुभ प्रारंभ। प्रथम दिवसे 50 जेटला खेडूतो टेकाना भावे मगफळी लईने पहोंच्या उपरेटा गांधी मार्केटिंग यार्ड खाते। मगफळीना भाव 6783ના ભાવની ખેડૂતો પાસે લેવામાં આવશે। ઉપરેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। આજરોજ રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવની ખરીદી શરૂ કરેલી છે અને સમગ્ર રાજ્યમાં અને ઉપરેટા ધોરાજી વિસ્તારમાં પણ ખેડૂતો આ બાબતે ખૂબ ખુશ છે। આજરોજ અહીંયા आ केन्द्र मगफळी खरीदी केन्द्र उपरेटा मार्केटिंग यार्ड में शुरू थयु छे अने आ केन्द्र में लगभग 7493 खेडूतोए नोंधणी करावी छे। हजी कदाच थोड़ा घणा वधी शके छे अने 6783 रुपियाथी भावथी एमआरपी थी आ खरीदी खेडूतोनी मगफळीनी करवामां आवशे। साथे साथे सोयाबीन मग अने अड़दनी पण खरीदी थवानी छे अने आ गुजरात सरकारना અભિનંદન આપું છું કે ગુજરાત સરકારે ગુજરાતના 160 કેન્દ્રમાં આજે આજની તારીખથી મગફળીની ખરીદીની શરૂઆત કરેલી છે। તો આ એક આનંદની વાત છે, ખેડૂતો પણ ખુશ છે અને મગફળીની ખરીદી થવાથી ખેડૂતોને જે કંઈ અત્યારે આ વખતે થોડુંક પાકમાં નુકસાન પણ થયેલ છે તેમાં ઘણી રાહત પણ મળી શકશે અને 4000 કિલોની મર્યાદામાં એક હેક્ટર દીઠ 2500 કિલો 4000 કિલોની મર્યાદામાં એક હેક્ટર દીઠ 2500-4000 વચ્ચે ખેડૂતોને આ એની ખરીદી કરવામાં આવશે અને આની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ છે। 8 ફેબ્રુઆરીએ ખરીદીનો જે કાર્યક્રમ છે, જો રાજ્ય સરકાર જરૂર લાગશે તો એક્શન કરશે, નહીં તો આ કાર્યક્રમ પૂરો થશે।